महिसागर में बालासिनोना शिक्षके पीएसआई प्रकाश पंड्या विरुद्ध कोर्ट में फरियाद दाखल करी थी। शिक्षके नाणा ने लेती देती मामले पुलिस मथके फरियाद करी थी, परंतु फरियाद न लेवामां आवता शिक्षके कोर्ट नो सहारो लीधो हतो। उल्लेखनीय छे के पीएसआई द्वारा शिक्षक पासेथी 10 लाख रूपया उछीना लेवामां आव्या हता। तमाम पुरावा साथे शिक्षके पीएसआई सहित कोन्स्टेबल विरुद्ध कोर्ट में फरियाद नोंधावी हती। પીએસઆઈ પંડ્યા જ્યારે 2019માં બાલાસિનોર ખાતે નિયુક્ત થયા ત્યારે મારા સંપર્કમાં આવ્યા કે હું ભૂતપૂર્વ શિક્ષક છું, એમ કરી મારી મિત્રતા કેળવી। મિત્રતા કેળવતા પછી એમને લાગ્યું કે આપ શિક્ષક છે અને સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે, એટલે મને એમ કે મારું વતનમાં જ મકાન બની રહ્યું છે, મારે પૈસાની જરૂર છે, તો મને 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપો। એટલે મેં એમને એ વખતે મારા એક મિત્ર પાસેથી 5 લાખ રૂપિયાની વ્યવસ્થા મેં મારી જવાબદારીથી કરી આપી હતી। એટલે એમને 10 લાખ રૂપિયા મેં ઉછીના આપ્યા હતા, અપાવ્યા હતા। એમાંથી એમણે મને 2 લાખ રૂપિયા પરત આપ્યા અને બાકીના 8 લાખ રૂપિયા આ દિન સુધી પરત આપ્યા નહોતા। જ્યારે સખત પુરાવા આપ્યા પાકા કે એક સીસીટીવી ફૂટેજથી માંડીને એમની જોડે મારી જે વોટ્સએપ ચેટ થઈ હતી, તો એમાં હતું કે ભાઈ એમણે પોતે 10 લાખ રૂપિયા લીધા છે અને એમણે મને વાયદા કરેલા 4-4 લાખ રૂપિયા, બાકીના 8 લાખ રૂપિયા આપવા માટે મને જાન્યુઆરી મહિના 2020નો વાયદો કરેલો હતો, પણ એ વાયદો પૂરો થવા છતાં મને પૈસા આપ્યા ન હતા। અમે શું ન્યાયની અપેક્ષા રાખી શકીએ? પણ નામદાર જિલ્લા પોલીસ વડા સાહેબ ઉપર મને ઘણી બધી આશા છે, નામદાર રાજ્ય પોલીસ વડા સાહેબ પર બી ઘણી બધી આશા છે કે મારી ફરિયાદ લઈ અને એમના પર ફોજદારી ગુનો દાખલ કરવી મારી વિનંતી છે।